सापर वेरावर खाते बोलबाला चैरिटेबल ट्रस्ट ते मजु सापर वेरावर इंडस्ट्रीज एसोसिएशन द्वारा राहत भावे हेलमेट वितरण करवामां आव्युं हतुं। आ तके सापर वेरावर इंडस्ट्रीज एसोसिएशन ना प्रमुख रमेशभाई टीलाळा अने बोलबाला चैरिटेबल ट्रस्टना जयेशभाई उपाध्याय सहित आगेवानो हाजर रह्या हता। आ तके आश्रे 2000 થી વધુ હેલ્મેટનું વિતરણ એક દિવસમાં કરાયું હતું। એસોસિએશન અને બોલબાળા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હેલ્મેટ વિતરણનો એક કાર્યક્રમ ગોઠવેલો છે અને આજે અને આવતીકાલ 2 દિવસ માટે રાહત દરે હેલ્મેટ વિતરણનું સાપે વેરાવ અને આજુબાજુના વિસ્તાર માટે થઈ અને એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં અમારા સાપે વેરાવ યુનિવર્સિટી એસોસિએશનના ચેરમેન રમેશભાઈ, અમારા પ્રમુખ શ્રી કિશોરભાઈ, ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ, અમારા સાથી મિત્ર હરીશભાઈ હેમાણી, અન્ય સ્ટાફ મિત્રો બધા હાજર રહ્યા છે, અમારા કારોબારી સભ્યો હાજર રહ્યા છે, સ્પેશિયલ એસોસિએશનના બીજા હોદ્દેદારો પણ હાજર રહ્યા છે અને અમારા અહીંયા ઉદ્યોગપતિઓ બધા સાથે રહી અને એક સહકારથી અમે આ એક કાર્યક્રમ ગોઠવેલો અને એ કાર્ય આગળ અમે કપાયું। સુરક્ષિત કૂતરાને સાર્થ કરવા સરકારશ્રી દ્વારા જે હેલ્મેટનો અને બાકીના જે કાયદાઓ આવ્યા ત્યારે હેલ્મેટ કંપનીઓ અને બાકીના લોકો જે મોટા ભાવમાં વેચાણ થતું ત્યારે કારીગર વર્ગ અને નાના વર્ગને પહોંચી વળવા માટે બોલબાલા ટ્રસ્ટ અને સાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાપરની અંદર એક એક વ્યવસ્થા લોકોને વ્યાજબી દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સારી કંપનીનું સારા કલરનું સારી સાઇઝ મુજબનું હેલ્મેટ મળી રહે એ માટે થઈ અને બોલબાલા ટ્રસ્ટે આજે 2 દિવસીય મોટો કેમ્પ લગાવેલો છે અને એકી સાથે 1500થી વધુ હેલ્મેટનું વિતરણ થઈ ચૂક્યું છે અને આ ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે। ત્યારે અમે એવી આશા રાખીએ કે સૌ કોઈનું સ્થળ સુરક્ષિત રહે, ત્યારે એનું પરિવાર પણ સુરક્ષિત રહે એવા હેતુથી સરકારની સાથે સરકાર જ્યારે પહોંચી શકતી નથી ત્યારે એક ટ્રસ્ટે એક એસોસિએશને આગળ આવી અને રાજકોટ, અપર ગોંડલ, જેતપુર, જૂનાગઢ જેવા સ્થળો ઉપર પોતાની છાવણી લગાડી સૌરાષ્ટ્રવાસીઓને મોટા ટોપિંગ દંડમાંથી પણ બચવું પડે એવા આશયથી અમે આજે અલગ અલગ આહક અને ફૂલ હેલ્મેટનું વિતરણ કર્યું છે। આશા રાખીએ છીએ કે આપ પણ હેલ્મેટ કરી આપનું સ્થળ સુરક્ષિત રાખો, ખૂબ વ્યાજબી દરે ટ્રસ્ટ દ્વારા હેલ્મેટની ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદી કરી અને વેચાણ થઈ રહ્યું છે એવી આશા રાખીએ છીએ। બોલબાલા ટ્રસ્ટ, જયેશ ઉપાધ્યાય, સાપર, રાજકોટ।